હોદ્દેદારોને અલગ અલગ પ્રકારની જવાબદારી આપવામાં આવી છે ત્યારે ચૂંટણીને ધ્યાન પર રાખી મિશન બે હજાર ચોવીસ અંતર્ગત પૂરજોશમાં કાર્યાલય ખાતે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે વાત કરીશું ગોપાલ ઇટાલિયા સાથે કે આખરે કયા પ્રકારની રણનીતિ તૈયાર કરવામાં આવી છે ગોપાલભાઈ કયા પ્રકારની તૈયારીઓ આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દમદાર રીતે ચૂંટણી લડવા અને ચૂંટણી જીતવા માટે પૂરી રીતે તૈયારી કરી રહી છે જે તૈયારીના ભાગરૂપે બે ત્રણ દિવસ પહેલાં સંગઠનનું માળખું ડિઝોલ્વ કરવામાં આવેલું અને ગઈકાલે એક નવું તાકાતવાળું મજબૂત એકદમ એનર્જેટિક માળખું ડિક્લેર કરવામાં આવેલું આ નવા માળખાને હવે કાર્યરત કરવા માટે જે જે લોકોને આ નવા માળખામાં સ્થાન મળ્યું છે એમનો ચૂંટણીલક્ષી કામગીરીમાં

આવી રીતે દરેક પદાધિકારીને પાર્ટી તરફથી આટલા મોટી સંખ્યામાં એક વિઝિટિંગ કાર્ડ એમના નંબર એમના હોદ્દા સાથેના વિઝિટિંગ કાર્ડ પણ પાર્ટી તરફથી બનાવવામાં આવે તો કુલ મળીને આ જે આખી કોશિશ જે છે એ આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂત કરતાં કરતાં પાર્ટીના પ્રચાર કેમ્પેન્સ જે છે એને પણ મજબૂત બનાવવા માટેનું આખું આયોજન છે અને આવનારા દિવસોમાં ભાજપને પૂરી તાકાતથી લડી અને ઘર ભેગી કરવા માટે આમ આદમી પાર્ટી તૈયાર જોઈએ તો નવું લિસ્ટ પણ આવવાની વાત છે છે ક્યાં સુધીમાં નવું લિસ્ટ આવી શકે પ્રથમ જે માળખામાં પસંદગી પામેલા જે જે પણ પણ ઉમેદવારો કે કાર્યકર્તાઓ છે તેમના બાદ બીજા લિસ્ટની રાહ જોવાઈ રહી તબક્કાવાર રીતે હવે પહેલું લિસ્ટ તો આવી ગયું છે હવે જે લોકો સક્રિયતાના આધાર ઉપર હવે બીજું લિસ્ટ બનશે ત્રીજું પણ બનશે ટૂંકમાં બધા જ લોકોને પાર્ટીમાં એમની સક્રિયતા એમની સક્ષમતા એમના અનુભવના આધાર ઉપર સ્થાન મળશે તબક્કાવાર રીતે બધા લિસ્ટો આવતા રહે છે